લાંબા સમય સુધી યુઝ કરે છે એ લોકોમાં આવી જે સોશિયલ સ્કિલ્સ હોય એ બરોબર ડેવલપ થઈ નથી હોતી, એટલે બીજા મિત્રો બનાવી નથી શકતો, સગાવાળા સાથે વાત નથી કરી શકતો, કોઈની મદદ નથી કરી શકતો કે કોઈની મદદ માંગી પણ નથી શકતો. અને આજકાલ તો હવે આ એડિક્શનમાં આ વ્યસનમાં સારવારના કેન્દ્રો પણ ધીમે ધીમે ખુલવા પડ્યા છે, એટલે મા બાપ પોતાના બાળકને ઇન્ટરનેટ એડિક્શન માટે, મોબાઈલ એડિક્શન માટે ડૉક્ટરો પાસે લઈ જવા માંડ્યા છે. એક ચર્ચાનો વિષય છે કે આ ટેકનિક અથવા તો આ ઇન્ટરનેટ અને મોબાઈલ ઉપર જે કોમ્યુનિકેશન થાય છે એવું પણ જોવા મળે છે કે બાળકો પહેલેથી અથવા તો જે કિશોર આનો ભોગ બન્યો હોય એનામાં પહેલેથી આ પ્રકારની સ્કિલ ઓછી હોય, એટલે કે સમાન પ્રકૃતિનો હોય, બહુ જલ્દીથી કોઈની સાથે હળવા મળવામાં અચકાતો હોય, એને ખૂબ જ સંકોચ થતો હોય સામાજિક પરિસ્થિતિઓમાં, અને આ ટેકનિકનો ઉપયોગ કરવા માંડે એનાથી એને એવું લાગે કે મારી આ બધી જે અનાળોત છે, આ મારી જે કમજોરી છે એ કોઈક રીતે આનાથી ધમકાઈ જાય છે, અને એ ફોલ્સ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ અને પોતાના સ્વ વિશેની એક ખોટી ઓળખ એનામાં ઊભી થાય છે કે એ આવી રીતે કોઈકની સાથે કોમ્યુનિકેટ તો કરી શકે છે. અને આજકાલ આપણે જોઈએ છીએ કે મિત્રો અંદર અંદર વાત કરતા હોય કે મારા મેસેજને, મારા ફોટાને આટલા લાઇક્સ મળ્યા, એટલે જેમ લાઇક્સ વધારે મળ્યા એમ તમે વધારે મોટી વ્યક્તિ, બહુ બધા લોકો તમને ઓળખે છે અને પોતાનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ છે. મારી પાસે એક દર્દી આવે છે, 20 વર્ષની છોકરી છે, એ એવું કહે છે કે કોઈ મારું ફ્રેન્ડ બનતો નથી, ઇન્ટરનેટ ઉપર હું બધાને સાથે વાત કરું છું પણ કોઈ મારો ફ્રેન્ડ બનતો નથી. એટલે વધારે એ એના વિશે કહે છે કે મારો ફોટો મૂકું એટલે બધાની એવી કોમેન્ટ આવે કે તું તો વધારે જાણી છે. પછી એમાંથી એને જોડે બીજી પણ માનસિક તકલીફ છે, પણ એ એવું કહે કે હું બધાને પ્રપોઝ કરું છું, એટલે તમે મારી સાથે લગ્ન કરશો, તમે મારી સાથે લગ્ન કરશો, અને બધા ના પાડે છે. એટલે એ એવું કહે છે, એને એવો ખ્યાલ છે, એટલે એ એવું કહે છે કે મારે કંઈ કોઈની સાથે લગ્ન કરવા નથી પણ કોઈ મારી સાથે વાત નથી કરતો તો હું આવી રીતે પણ વાત ચાલુ કરવાની કોશિશ કરું છું. એટલે ઘણી વખત આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટ ઉપર જે આઈડેન્ટિટી હોય એ આઈડેન્ટિટી તમે છુપાવી શકો છો, એટલે તમે જો કોઈ ફ્રેન્ડ બનાવ્યો હશે ઇન્ટરનેટ ઉપર તો એવી ખાતરી નથી કે એમાં જે ફોટો મૂક્યો હશે એ જે પોતાનું વર્ણન કરતો હશે એવો જ હશે, અને એના કારણે ઘણી વખતે તમે જૂઠના ફરેડના એ બધાના ભોગ બની શકો એમ છો. કોઈ છોકરાએ એવું કીધું હોય કે આપણે આ જગ્યાએ મળીએ અને પછી ખરેખર ત્યાં જાય તો જેવો એણે પોતાની જાતને ઇન્ટરનેટ ઉપર બતાવ્યો હતો એવો એ છોકરો કે છોકરી ના હોય, અને એના કારણે યુવાનો, કિશોર કિશોરીઓ આ પ્રકારના જૂઠનો ભોગ બનતા હોય છે. એ ઉપરાંત સતત બેસી રહેવાથી અને એવું પણ જોવા મળે છે કે ખાસ કરીને તમે જ્યારે ટીવી જોતા હો અથવા તો ઇન્ટરનેટ જોતા હો, મોબાઈલ ફોન જોતા હો, તો એ વખતે જોડે જોડે ખાવાનું પણ ચાલુ હોય બરાબર, અને એમાં પણ મોટે ભાગે જંક ફૂડની સાહેબે વાત કરી, વેફર કે એવી કોઈ વસ્તુઓ ખાતા હોય, કુરકુરે કે કોફી બહુ પીતા હોય,
ओबेसिटी एक सोशल मीडिया के साथ साथ जोड़े जाए आ एडिक्शन इनका एक एडिक्शन के साथ ये जोड़े जाए तो आप एक मोटो गैरफायदो अनुठाए छे थोड़ी घड़ी हूँ फायदा की बात करो घड़ी वक्त अपने अपनी ए भाषा ने बहुत ध्यान में नहीं आता પણ એવા બધા વૈજ્ઞાનિક અભ્યાસો થયા છે અને મને પણ એવું લાગે છે કે મારા કરતાં જે યંગ છે મારા સંતાનો છે અને એનાથી પણ નાના છોકરાઓ સ્કૂલમાં જતા છોકરાઓ મારા કરતાં બહુ સરસ રીતે કી દબાવતા હોય છે અને મને એવું કહે કે તમે તો એક જ આપથી એવું કરો છો બે આપ વાપરવાના એટલે એટલા ઝડપી એને મેન્યુઅલ ડેક્સટેરિટી કહેવાય એટલે કે હાથ અને આંગળીઓનો એટલો સરસ ઉપયોગ કરે જેટલો આપણે નથી કરી શકતા તો એ આનો એક ફાયદો છે જો તમે વારંવાર વાપરશો આમાંથી કેટલાક પેલા જો પણ પ્રચલિત થયા છે કે જે અંગનો માણસ બહુ જ ઉપયોગ કરે કુદરત એ અંગનો વધારે ઉત્ક્રાંતિ કરે એટલે આવનારી પેઢીઓમાં અંગૂઠાની આંગળીઓ બહુ વધારે ડેવલપ થયા હશે એવા પ્રકારના જોક પ્રચલિત થયા છે અને એની સામે હાવભાવ માનો કે ચહેરાના હાવભાવ અત્યારે આપણે સ્માઇલીનો અને ઇમોજીનો અને એનો ઉપયોગ કરવાના કારણે આપણે પોતે તો હસવું પડતું નથી સામેનાને એવું બતાવી શકીએ કે મને બહુ હસવું આવ્યું કે મને બહુ દુઃખ થયું તો કદાચ આપણા આજે એક્સપ્રેશનના જે મસલ્સ છે એ ધીમે ધીમે એટ્રોફી થશે એ સંકોચાઈ જશે અને પછી આવનારી પેઢીઓ તો પોતાની લાગણીઓ બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત પણ નહીં કરી શકે આ તો માત્ર એક એટલે ઇમેજિનેશન છે પણ ઘણી બધી હોલિવૂડ ફિલ્મો માણસ રોબો થઈ જાય તો કેવો થાય એના ઉપર છે એટલે હું ખાસ કરીને એવું કહેવાનું પસંદ કરીશ કે સોશિયલ મીડિયા છે એક બીજો જે લાભ છે એ એવો છે કે આપણી જે વિચારવાની શક્તિ છે અને જે ઝડપથી આપણે પેલું ગણતરી બાદ બાકી એ બધું જે કરી શકીએ છીએ કોગ્નિટિવ એબિલિટી એ પણ આ ઇન્ટરનેટ ગેમિંગ મેસેજિંગ એ બધા દ્વારા વિકસિત થાય છે એવું પણ જોવા મળે છે સામે એવો દલીલ પણ છે કે હવે તમારે 3 અને 5 કેટલા થાય એ સરવાળો કરવો હોય તો તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે છે પણ સામાન્ય રીતે એવું બન્યું છે કે આજે ગેમિંગ અને એ બધામાં જે ઝડપથી કરવું પડે અને એના કારણે માણસની જે રિએક્શન ટાઈમ છે એટલે કોઈ સ્ટિમ્યુલસ આવે અને તમે એનો રિસ્પોન્સ આપો એ બહુ જ ઝડપથી કરી શકવા માંડ્યા છે આપણા કરતાં યંગ લોકો કારણ કે એ બહુ જ પહેલેથી એનો ઉપયોગ કરવા માંડ્યા છે બહુ જ નાનપણથી ઉપયોગ કરવા માંડ્યા છે એટલે એ પણ એનો એક ફાયદો છે કે તમે તમારું મગજ બહુ ઝડપથી ચાલે છે એની સામે ગેરફાયદો એવો છે કે તમે રાહ નથી જોઈ શકતા અત્યારના લોકો માનો કે મેં એવું જોયું છે કે ટીવી સામે મારી દીકરી બેઠી હોય તો જેવી પેલી જાહેરાત આવે એવી ચેનલ બદલી કાઢે એને મનમાં એવું હોય કે બીજી ચેનલ ઉપર તો પ્રોગ્રામ જોવાશે ને આ જાહેરાત નથી જોઈ તો વિધિન શોર્ટ ટાઈમ એકદમ બદલ્યા જ કરે ચેનલો એ અને કંઈ પણ થોડી વાર થાય તો તરત જ આના બદલે આવી રીતે થઈ શકશે આના બદલે આવી રીતે થઈ શકશે આ ઓપરેશન કરીશું તો જલ્દી આપણને જવાબ મળી જશે અને એ ખરું કે એને એ બધી જુદી જુદી મેથડો બહુ સરસ આવડે છે એટલે હું રાહ જોતો હોઉં કે
એની કોઈક રીતે કરી નાખે. એટલે એ કોગ્નિટિવ એબિલિટી આ પ્રકારના ગેજેટથી વધે છે એવું પણ ઘણા અભ્યાસોમાં જોવા મળે છે. પણ એની સામે મેં જેમ કીધું એમ રાહ જોવાની, ક્યારેક ધીરજની જરૂર પડે, દરેક વખતે ઉતાવળ ના ચાલે તો એ જે ધીરજનો અભાવ થાય, અને જો રાહ જોવી પડે તો ગુસ્સો આવે, એટલે એના કારણે પોતાની લાગણીઓ ઉપર નિયંત્રણ ના રાખી શકે એવી મુશ્કેલી ઊભી થવા માંડી છે. એના કારણે ફેમિલીમાં સંઘર્ષો થવા માંડ્યા છે. ફરીથી એ વસ્તુ કહું કે આના ગેરલાભને આપણે હટાવવા હોય તો આપણે એનાથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ, તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ સોશિયલ મીડિયાનો. એવું ઘણી બધી પરિસ્થિતિઓમાં બન્યું છે કે સોશિયલ મીડિયાના કારણે બહુ જ જરૂરી મદદ ટાઈમસર મળી ગઈ હોય, અથવા તો કોઈ કામ બહુ ઝડપથી થઈ ગયું હોય, એટલે એ બે ધારી તલવાર જેવું છે. એનો ઉપયોગ પણ છે અને એનો ગેરઉપયોગ પણ છે. આપણે એ શીખવું પડશે કે આપણે એનો ઉપયોગ કરીએ અને એના દુરુપયોગને ના કરીએ, એટલે એનાથી બચીએ. અને એટલે એવું એવા પણ જવાબો આપણને મળ્યા છે સોશિયલ મીડિયામાંથી જ અથવા તો ઇન્ટરનેટમાંથી, કે ઇન્ટરનેટનું એડિક્શન ઓછું કરવા શું કરવું, એના જવાબો પણ આપણને ઇન્ટરનેટમાંથી જ મળ્યા છે. એટલે એ પણ આનું એક જમા પાસું છે કે ધીમે ધીમે નેટવાળા પોતે જ અથવા તો જે લોકો આની સાથે સંકળાયેલા છે એ લોકો પોતે જ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે એનો સારામાં સારો મહત્તમ અને યોગ્ય ઉપયોગ થાય. હું એવી અપેક્ષા રાખીશ કે આ જે